નમસ્તે વિદ્યાર્થી ભાઈઓ બહેનો, હું બારેયા નરેશ, તત્વજ્ઞાનના આજના લેક્ચરની અંદર આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 નું પ્રકરણ નંબર 3 અનુમાનના નિયમો. તો 12 માર્કનું અનુમાનના નિયમનું પ્રકરણ છે એ પૂછાતું હોય છે બોર્ડમાં, એની બ્લૂ પ્રિન્ટ સમજવી ખૂબ જ જરૂરી છે. જો તમે બ્લૂ પ્રિન્ટ સારી રીતે સમજી લેશો તો આ પ્રકરણ કેટલા માર્કનું છે, કેવી રીતે તૈયારી કરવી એ તમને સરળતાથી ખબર પડી જશે. સરકારે 70% અભ્યાસક્રમ કર્યો છે, 30% અભ્યાસક્રમ છે એ બાદ કર્યો છે. તો આ પ્રકરણની અંદર એક જ એક રીત છે કે જે બાદ કરેલી છે, રૂપલક્ષી સાબિતી. એટલે એક રીત છે બાદ કરી છે, બાકી 12 માર્કનું જે પ્રકરણ છે એ બ્લૂ પ્રિન્ટ મુજબ પૂછાતું હોય છે. તો એકદમ સહેલું પ્રકરણ છે. માત્ર તમે છે એ અનુમાનના 8 નિયમો ખાલી પાકા કરી નાખશો અને દાખલા તમે એકવાર છે એ રીત સમજી જશો તો સરળતાથી 12 માર્ક તમે છે એ મેળવી શકશો. તો એના માટે અનુમાનના નિયમો સમજવા ખૂબ જરૂરી છે. તો આજના આ વિડીયોની અંદર હું તમને અનુમાનના નિયમો કેવી રીતે યાદ રાખવા એ તમને સમજાવીશ. તો પહેલા આપણે શરૂઆતમાં એની બ્લૂ પ્રિન્ટ જોઈ લઈ, આ પ્રકરણમાંથી કેવી રીતે પૂછાશે. તો એ વિભાગની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછાશે, એટલે MCQ પ્રકારનો હોય છે. 2 વિભાગની અંદર 1-1 માર્કના પ્રશ્નની અંદર 1 માર્કનો પ્રશ્ન પૂછાશે. C વિભાગની અંદર 2 પ્રશ્ન હશે, એટલે દાખલા સ્વરૂપે હશે. તો 2 પ્રશ્ન છે જેના 4 માર્ક હશે. D વિભાગની અંદર ખાલી જગ્યા રૂપલક્ષી આખી જે ખાલી જગ્યાઓ હોય છે અનુમાનના નિયમને આધારે, તેવા 2 દાખલા પૂછાય છે, એટલે ટોટલ 6 માર્ક. એટલે તમે ટોટલ ગણો તો 1, 2, 4 એટલે 6, અને 6 ને 6 12 માર્ક. એટલે 12 માર્કનું આખું પ્રકરણ છે એ ત્રીજા એકમમાંથી પૂછાય છે. તો હવે આપણે જોઈએ અનુમાનના નિયમ. તો હું તમને અનુમાનના નિયમો એના ગુજરાતી અર્થ અને એના ટૂંકા અર્થ દ્વારા પણ સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો એકદમ તમે જે મગજની અંદર ખાસ આ બધા નિયમો છે એ સારી રીતે યાદ રાખજો. અને હા, મારો વિડીયો તમને ગમે તો 1 લાઈક જરૂર કરજો. ચાલો તો આપણે જોઈએ અનુમાનના નિયમો. તો પહેલો જે નિયમ છે, તમે જો MP જેનું ગુજરાતી નામકરણ અહીંયા આપેલું છે, તમારે A અને B વિભાગની અંદર ગુજરાતી નામ અને ટૂંકું નામ પણ તમને પૂછીએ કે તમને એવો પ્રશ્ન પૂછે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને ને લગતો નિયમ નીચેનામાંથી કયો છે, તો સરળતાથી જો તમે ગુજરાતી નામ યાદ રાખશો તો સરળતાથી તમે જે 1 માર્કનો જે પ્રશ્ન A અને B માં પૂછાય છે એ સારી રીતે માર્ક મેળવી શકશો. તો પહેલો નિયમ છે ટૂંકું નામ MP જેને પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ પણ કહેવાય છે. પૂર્વાંગ P અને Q, આ જે છે P એને પૂર્વાંગ કહેવામાં આવે છે, અને પછીનું જે છે Q એને શું કહેવામાં આવે છે, ઉત્તરાંગ કહેવાય છે. એટલે નિયમમાં બને છે પૂર્વાંગના સ્વીકાર પરથી, અહીંયા તમે જુઓ P પૂર્વાંગ, અને પછી તેથી વર્ણ વિધાન છે શું બની ગયું, ઉત્તરાંગ. એટલે પૂર્વાંગના સ્વીકાર પરથી ફલિત થયેલું વિધાન Q બને છે, એટલે શું થઈ ગયું, Q વિધાન છે શું બનશે, ઉત્તરાંગ. એટલે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગને સ્વીકારને લગતો નિયમ એને શું કહેવામાં આવે છે, MP નો નિયમ. એટલે MP નો નિયમ થશે P શરતી Q, P તેથી Q, એકદમ ઈઝી. શરતી વડે વિધાન છે એ જોડાયેલા છે P અને Q. P છે પૂર્વાંગ અને Q છે ઉત્તરાંગ, એટલે પૂર્વાંગના સ્વીકાર પરથી ઉત્તરાંગના સ્વીકારને લગતો નિયમ. તો જો B આધાર વિધાન, પહેલા જે 2 વિધાનો બને છે એને શું કહેવામાં આવે છે, આધાર વિધાન, અને તેથી વાળું જે વિધાન બને છે એને શું કહેવામાં આવે છે, ફલિત વિધાન. એટલે એકદમ ઈઝી છે P શરતી Q, P તેથી Q. એ વખતે શરતી વિધાન વડે જોડાયેલો, તમે જો શરતી તાર્કિક કારક છે એના વડે 2 વિધાનો જોડાયા છે. તો ઉપર MP ના નિયમમાં એક શરતી નિયમ છે,
આમાં પણ શબ્દ લાગુ પડે છે, પણ અહીંયા જો ઉત્તરાર્ધના સ્વીકાર પરથી પૂર્વાર્ધના નિષેધને લગતો નિયમ એટલે તમે સ્પષ્ટ નિયમની અંદર જોઈએ કહો છો P સતી Q P છે એ પૂર્વાર્ધ Q છે એ શું થશે ઉત્તરાર્ધ વિધાન તો અહીંયા તમે જો Q છે એ ઉત્તરાર્ધ થઈ ગયું પણ કેવું બને છે નિષેધ બને છે એટલે Q નિષેધ બનતો હોવાથી ઉત્તરાર્ધના નિષેધ પરથી ફરી વાર તમે જો પૂર્વાંગ કેવો થઈ જાય છે નિષેધ બની જાય છે અભેવા P સતે Q નિષેધ Q તેથી નિષેધ P એટલે નિયમ એવો બની ગયો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ એકદમ ઈઝી નિષેધ વિધાન છે અહીંયા શું થાય છે ફલિત થાય છે પણ કયું નિષેધ બને છે તો કે ભાઈ P તો P ને શું કહેવામાં આવે છે તો તરત જ કહેશો એને પૂર્વાંગ કહેવાય છે એટલે નિયમ એ બની ગયો ઉત્તરાંગના નિષેધ પરથી પૂર્વાંગના નિષેધને લગતો નિયમ એટલે એકદમ ઈઝી છે ત્રીજો નિયમ તમે જુઓ HS નો નિયમ HS ના નિયમની અંદર બે આધાર વિધાન તેથી વાળું વિધાન છે એ ફલિત થઈ જાય છે તો એની અંદર ફલિત થયેલું વિધાન તમે જુઓ સતી વડે જોડાયેલું છે બે વિધાનો આવે છે એટલે બે વિધાનો છે સતી વડે જોડાય છે એટલે ખાસ HS નો નિયમ છે મગજમાં યાદ રાખવાનો તો એની અંદર વિધાન તમે જુઓ P Q અને R ત્રણ વિધાનો થઈ જાય છે એટલે HS નો નિયમ બને છે ત્રણ વિધાનો હોય એટલે HS નો નિયમ જેને સૌપાધિક સંવિધાનને લગતો નિયમ કહેવાય છે સૌપાધિક સંવિધાનને લગતો નિયમ નીચેનામાંથી કયો તો HS નો નિયમ એકદમ ઈઝી ચાલ તો નિયમ કેવી રીતે કામ કરે છે P સતી Q પહેલું આધાર વિધાન બીજું આધાર વિધાન Q સતી R અને તેથી ફલિત થયેલું વિધાન બનશે P સતી R ફરીવાર ત્રણ વિધાનો સતી વડે જોડાયેલા તો HS નો નિયમ P સતી Q Q સતી R અને તેથી P સતી R સૌપાધિક સંવિધાનને લગતો નિયમ DS નો નિયમ તમે જો DS નો નિયમ તો DS ના નિયમ ની અંદર શું થાય છે તમે જો વૈકલ્પિક વિકલ્પન આવે છે એટલા માટે એને શું કહેવામાં આવે છે વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ એકદમ ઈઝી એ પણ નિયમ છે બે રીતે લાગુ પડેલો છે પહેલી રીત તમે જો P વિકલ્પન Q એક વિધાન છે એ શું બને છે નિષેધ બને છે હવે નિષેધ P હોઈ શકે અને Q હોઈ શકે એટલે તમે જો એકવાર તમે છે P વિધાનને છે નિષેધ બનાવો તો P વિકલ્પન Q નિષેધ P તેથી શું બની જશે ખાલી Q Q વિધાન ફલિત થઈ ગયું બરાબર એટલે વિકલ્પન હોય અને છેલ્લે ફલિત વિધાન કે તો P અને Q બનતું હોય તો મગજમાં ફિટ થઈ જવું જોઈએ કે DS નો નિયમ લાગુ પડે એટલે DS ના નિયમ ની અંદર વિકલ્પન નો ઉપયોગ થાય છે એટલે P વિકલ્પન Q નિષેધ P તેથી ખાલી વિધાન જો અહીંયા P હોય તો અહીંયા Q એવી જ રીતે P વિકલ્પન Q જો નિષેધ Q તમે બનાવો તો એકલું વિધાન છૂટું પડી જશે ફલિત થઈ જશે P બરાબર એટલે DS નો નિયમ ખાસ કરીને વૈકલ્પિક સંવિધાનને લગતો નિયમ કહેવાય છે એટલે ચાર નિયમો ખાસ તમને ફરીવાર છે રિવિઝન કરાવી દો ધ્યાન રાખજો પહેલો MP નો નિયમ P સતી Q P તેથી Q બીજો નિયમ MP નો નિયમ એના પણ સતી વિધાન P સતી Q પણ નિષેધ Q તેથી નિષેધ P HS નો નિયમ તો સતી વિધાનો છે એટલે લાગુ પડે ત્રણ વિધાનો P Q અને R P સતી Q Q સતી R તેથી P સતી R DS નો નિયમ બે રીતે લાગુ પડે P વિકલ્પન Q નિષેધ P તો ખાલી P અથવા Q જો આ P તમે છૂટો પાડ્યો હોય નિષેધ બનાવ્યો હોય તો ખાલી Q આવશે એવી જ રીતે P વિકલ્પન Q નિષેધ Q તેથી શું બની જશે P એટલે ગમે એક વિધાન તમે નિષેધ બનાવો તો ભાઈ રીતે તમે નિયમ તો લાગુ પડે એક બરાબર એટલે ખાસ આવી રીતે ચાર નિયમો તમે છે સરળતાથી યાદ રાખી શકો પછીના ચાર નિયમો તરફ તમને છે આગળ વધારું તો એકદમ ઈઝી પછીના નિયમ પણ છે